तो जूनागढ़ना मांगरोळमां केळ पंथक फरी एकवार बेटमां फेरवायो छे। ओजत नदीना पाणी खेतरमां फरी वळता लोको हालाकी वेठी रह्या छे। केळ पंथकना ओसा, सरमा, सांढा साथे बाळागा, गोडवदर, बामणसा आ तमाम ग्राम्य विस्तारोमां पाणी भराई चूक्या छे। खेतरमां पाणी भराता खेडूतोने भारे नुकसानीनी भीति छे। रस्ता पर पाणी भराता वाहन चालकोने मुश्केली पड़ी रही छे। महत्वनुं छे के केळ पंथक विस्तारमां दर चोमासामां ओसत नदीना पाणी फरी वळता होय छे, जेना कारणे लोकोने मुश्केलीनो सामनो करवो पड़े छे। केळ पंथकमांथी निकळती नदीने पहોળી અને ઊંડી કરવાની ગ્રામજનોએ અનેકવાર રજૂઆત પણ કરી છે। અમારે જે જૂનાગઢ અને વિસાવદર કાલની તારીખમાં જે કે વરસાદ થયો છે 5 કે 6 ઇંચ, એના કારણે થી અને ઓજત નદીમાં ઘોડાપુર આવેલું છે। ઘોડાપુર આવવાના કારણે જે ઓજત નદીના સંરક્ષણ પાળા છે તે પાળા ઘણી જગ્યાએ તૂટી ગયા છે। આના કારણે થી અને અમારે જે ઘેડ વિસ્તાર છે એમાં જે ઓજત નદીના પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળવાથી અમારે જે કે ચોમાસુ પાકનું વાવેતર છે એમાં ખાસ કરીને સોયાબીન છે, મગફળી છે, કપાસ છે, એ સંપૂર્ણપણે નાશ થવાની ભીતિ ખેડૂતોને અત્યારે વીતી રહી છે। અને અમારે સરકારશ્રી પાસેથી એક જ એવી અપેક્ષા છે કે જે આ નદીઓ ઊંડી અને પોળી કરી તો આનો કાયમી ધોરણે નિકાલ આવે છે અને સરકારશ્રીને જે દર વર્ષે સહાય ચૂકવવી પડે છે ચૂકવવી ન પડે।